કોરોનાની મહામારી વચ્ચે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ લોકોને કીટ ફૂડ વિતરણ કરી રહ્યા છે, ત્યારે દિંડોલી પોલીસે પણ આર્યવ્રત ફાઉન્ડેશન સાથે મળી ગરીબોને અનાજ કીટનું વિતરણ કર્યું હતું. સુરતમાં કોરોના વાયરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે, ત્યારે આ બધા વચ્ચે સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરમાં કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આર્યવ્રત ફાઉન્ડેશન અને દિંડોલી પોલીસ મથક દ્વારા સુરત જિલ્લાના દિંડોલી બ્રિજ નીચે રહેતા મજૂરોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ વિતરણમાં દિંડોલી પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને કારખાનામાં કામ કરતા કર્મચારીઓ અને છૂટક મજૂરી કરતા મજૂરોને અંદાજિત 150 જેટલી કીટ આપવામાં આવી હતી. એક કીટમાં 3 કિલો ચોખા, 5 કિલો લોટ, 1 કિલો ખાંડ, 1 કિલો પૌવા, 1 કિલો તેલ, 1 કિલો ચણા દાળ, 1 કિલો દેશી ચણા, 5 પેકેટ બિસ્કીટ, 3 માસ્ક, 1 પેકેટ અગરબત્તી, 2 સાબુ, ધાણા જીરું અને ગરમ મસાલા તથા ચટણી સહિતની વસ્તુ આપવામાં આવી હતી. આજરોજ ડિંડોલી ખાતે રહેતા ગરીબ મજદૂર લોકોને કીટ 150 જેટલી કરિયાણાની કીટ આપી હતી. હાલમાં વિશ્વમાં ચાલી રહેલા કોરોના મહામારી સંદર્ભે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી જે લોકડાઉન 2.0 આપવામાં આવેલ છે, તે સંદર્ભમાં દિંડોલી પોલ્યુશન વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોના કોઈ જમવાના પ્રશ્નો ઊભા ન થાય, રાશનના પ્રશ્નો ઊભા ન થાય તે સંદર્ભે જરૂરિયાતમંદોની યાદી મેળવી અને આર્યવ્રત ફાઉન્ડેશનની મદદથી આજે 100 ઉપરાંત વ્યક્તિઓને રાશનની કીટ આપવામાં આવેલી છે. જે રાશનની કીટમાં 2 સાબુ, જમવાના મસાલા, આટા, દાલ અને તમામ વસ્તુઓ જેથી એમનું 5-7 દિવસનું જમવાનું રાશન પૂરતું થઈ રહે મોટા પરિવાર માટે એની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ભવિષ્યમાં પણ જો વ્યક્તિઓને જરૂરિયાત રહેશે તો એ જરૂરિયાત પૂરી કરવા માટે અમે સંકલ્પ અને કટિબદ્ધ છીએ. આશુતોષ રમેશ મિશ્રા, પ્રેસિડેન્ટ ઓફ આર્યવ્રત ફાઉન્ડેશન NGO. હમને અભી તક જો ટોટલ હમને ફૂડ કીટ ડિસ્ટ્રીબ્યુટ કિયા હૈ વો 24,304 જો કલેક્ટર સાહેબ મે હમારા રેકોર્ડ હૈ. ડેલી 3 થી 4 બજે શામ કે બીચ મેં હમરા યે રેકોર્ડ જતા હૈ જિસકે અંતર્ગત હમને યે પ્રોગ્રામ રખા હૈ ઓર દરેક પોલીસ સ્ટેશન વિસ્તાર મેં પીઆઈ સાહેબ કે સહયોગ સે ઓર જો પોલીસ કર્મી કે સહાયતા સે હમ લોગ જો જરૂરતમંદ હૈ વહાં તક હમ પહોંચાને કી હર સંભવ કોશિશ કરતે હૈ. આજ કોન સે એરિયા મેં કાર્યક્રમ આજ હમારા સુબહ સે દિંડોલી વિસ્તાર મેં પોલીસ સ્ટેશન વિસ્તાર મેં ખોટો ભય દૂર કરી અફવાઓથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.